જય ભગવાન. ફિઝિક્સ ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત. હવે આપણે ધોરણ 12 ચેપ્ટર 9 અગાઉ અરીસાનું સૂત્ર ભીણા. એ અરીસાના સૂત્રની જ આકૃતિ અહીંયા દોરેલી છે, પણ માત્ર એક જ કિરણની મદદથી. ત્યાં 3 કિરણો અવેલેબલ હતા, એક જ કિરણોના આધારે એ ભણતા પહેલાં મહત્ત્વનો પોઈન્ટ, આકૃતિ સમજતા પહેલાં એક મહત્ત્વનો પોઈન્ટ આપણને આપેલો છે. સૂત્ર તારવ્યા બાદ, અરીસાનું સૂત્ર તરે એના બાદ આપણે ટેક્સ્ટબુક મુજબ એક પોઈન્ટ છે, રેખીય મોટવણી, લિનિયર મેગ્નિફિકેશન. હવે રેખીય મોટવણી એટલે શું? મોટવણી આમ તો, પણ મોટવણીના 3 પ્રકાર છે, આગળ ઉપર જોઈશું. પણ અત્યારે અહીંયા આપણી પહેલી મોટવણીનો પ્રકાર રેખીય મોટવણી, લિનિયર મેગ્નિફિકેશન. ખરેખર મોટવણીની વ્યાખ્યા પ્રમાણે છે, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. એટલે સૂત્ર આપણી સમક્ષ આવે, એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ અપોન એચ. વસ્તુ અહીંયા કોણ છે આપણી? તો કે એ બી, આની ઊંચાઈ એટલે એચ. એ ડેશ બી ડેશ એનું પ્રતિબિંબ છે. આપણે અગાઉની આકૃતિમાં કીધું હતું કે વસ્તુ સીથી દૂર હોય તેનું પ્રતિબિંબ સી અને એફની વચ્ચે રચાય. ક્યાં લેન્સમાં? અંતર્ગોળ લેન્સ, સોરી અંતર્ગોળ અરીસામાં, લેન્સ નહીં અરીસો, પરાવર્તન. મૂળ વાત ઉપર આવીએ, અથવા એચ ડેશની જગ્યાએ એચ આઈ પણ લખાય. એચ આઈ મીન્સ હાઈટ ઓફ ઇમેજ, એચઓ હાઈટ ઓફ ઓબ્જેક્ટ, વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈનો ગુણોત્તર. આ પર રજૂ કરી શકાય કે આ પર રજૂ કરી શકાય. આ એક મોટવણીનું સૂત્ર થયું. સૂત્ર પરથી જ કહી શકાય કે મોટવણીનું એકમ, તો કે એકમ ન હોય, એકમ વિહીન. શું કામ? સમાન રાશિનો ગુણોત્તર, પારિમાણિક સૂત્ર પણ ન હોય એટલે પરિમાણ વિહીન. બીજો મહત્વનો પોઈન્ટ, મોટવણી શું કામ ભણવી આપણે, શા માટે ઉપયોગી છે મોટવણી? તો કે મોટવણી એટલા માટે ઉપયોગી છે કે આપણું વસ્તુ ઊંચાઈની સાપેક્ષ પ્રતિબિંબનું ઊંચાઈની રજૂઆત કરી શકીએ. આને સમજાણું થોડું જટિલ આવ્યું. અરે ભાઈ, આપણે ધોરણ 10માં આવું કહેતા કે અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? સી પર. અંતર્ગોળ અરીસા માટે અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય? સી પર. અને પછી એના પરિમાણમાં આપણે આવું કહેતા, કેવડું? તો કે વસ્તુ કરતાં અત્યંત નાનું. આ સરખામણી કરીને, વસ્તુ સાથે કોની સરખામણી કરી? પ્રતિબિંબની. એ સરખામણી ખરેખર આપણને મોટવણી નામની રાશિથી સરખાવી શકાય. બીજું આપણે એ લખતા એના પ્રકારમાં વાસ્તવિક અને ઉલટું. અનંત અંતરે વસ્તુ હોય, પ્રતિબિંબ સી પર રચાય અંતર્ગોળ દિશામાં, અત્યંત નાનું, અને આપણે એવું કહેતા કે વાસ્તવિક અને ઉલટું. તો આ વાત પણ આપણે મોટવણીના આધારે કરી શકીએ. કેવી રીતે એ પણ જોઈએ, આગળ ચર્ચા કરીએ. હવે અહીંયા એક સૂત્ર તો આપણી પાસે તૈયાર છે, એચ ડેશ અપોન એચ. હવે બીજું સૂત્ર અંતરના ફોર્મમાં, એટલે અંતર ક્યાં છે આપણી પાસે? પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર. યુ એટલે વસ્તુ અંતર અને વી એટલે પ્રતિબિંબ અંતર. આના સ્વરૂપમાં આ સૂત્ર મેળવવું મોટવણીનું. તો મોટવણીનું એ સૂત્ર એ મેળવવા માટે આપણને આકૃતિમાં સામાન્ય વાત કરી દઉં તો એ બી આપણી વસ્તુ છે, એ ડેશ બી ડેશ એનું પ્રતિબિંબ છે, એ બી ઊભી છે, એનું પ્રતિબિંબ ઉલટું થઈ ગયું. વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું આપણે, મેં તમને અગાઉ પેલા પોઈન્ટ રીડ કરવાના કીધા હતા અરીસાના સૂત્ર ભણતા પહેલા. 4 પોઈન્ટ આપેલા છે કે કિરણાકૃતિ દોરવી તો એના માટેના એ 4 પોઈન્ટ મહત્વના છે. આપણું આપાત કિરણ થયું, આ પરાવર્તિત કિરણ થયું. કોઈપણ પ્રતિબિંબ રચવા માટે મિનિમમ 2 કિરણો લેવા. અહીંયા આપણે એકથી જ કામ ચલાવ્યું. અરીસાના સૂત્રમાં આપણે 3 કિરણો લીધા હતા, જરૂરિયાત મુજબના લેવા કે જેથી આપણું ગણિત આગળ વધે. અને કિરણ પ્રકાશશાસ્ત્ર તમામ ભૂમિતિ ઉપર ચાલે છે, આ વાત આપણે રજૂ કરેલી છે. આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહીએ? તો અહીંયા લંબ કોણ થશે સીપી, અથવા મુખ્ય અક્ષ. એ આપણી સપાટીને લંબ થયો તો આપાત કિરણ છે આપણું એપી. પરાવર્તિત કિરણ તો કે પીએ ડેશ, એને લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ, એને આપણે આરવળે દર્શાવે, રિફ્લેક્શન એંગલ. તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુ, પરાવર્તનના નિયમો. તો આ વાત એ રજૂ થઈ. હવે અહીંયા 2 ત્રિકોણ બને એટલે આપણને પ્રાઇમરી વાતો ક્લિયર છે એવું માનું છું. પરાવર્તનના નિયમો,
એના આધારે આકૃતિ ક્લિયર થઈ. એટલે અહીંયા આપણે બે ત્રિકોણ ક્લિયર થાય, એક એ બી પી કાટકોણ છે, ત્રિકોણ એ બી કાટકોણ છે, અને બીજો ત્રિકોણ એ ડેસ બી ડેસ પી સમરૂપ છે, એ ડેસ બી ડેસ પી અને એ બી પી બે ખૂણા સમાન છે, આપાત કોણ ને પરાવર્તન કોણ ખરેખર બે ખૂણા સમાન છે. અને એટલે આ એક આપાત કોણ ને પરાવર્તન કોણ, એક ત્રિકોણનો આપાત કોણ તો બીજો પરાવર્તન કોણ, અને બંને સમાન હોય. અને બીજો આ 90 નો બને, એડેસ બીડેસનો ઈપીબીડેસને લંબશે અને એ બી છે ઈપીબીને લંબશે. તો આપણે સમરૂપતા પ્રમેય મુજબ અગાઉના ધોરણો મુજબ આ બે ત્રિકોણ સમરૂપ હોય તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર આપણે સરખાવી ગયા. એટલે કે એડેસ બીડેસના છેદમાં એ બી ઇઝ ઇક્વલ ટુ એડેસ બીડેસ ઈ કોની બાજુ થઈ, તો કે એડેસ બીડેસ પીની, તો એવી જ બાજુ એ બી પીમાં એ બી થશે. ઈ બેનો ગુણોત્તર સામેની બાજુમાં આપણે જરૂરિયાત મુજબ પી બી ડેસના છેદમાં પી બી કરણની અહીંયા જરૂરિયાત નથી, આપણે અંતરના ફોર્મમાં. અને આ શું કામ, તો કે એડેસ બીડેસ એટલે આપણી પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેસ, એ બી એટલે વસ્તુ ઊંચાઈ એચ, અને સામે પી બી ડેસ એટલે વી પ્રતિબિંબ અંતર, અને પી બી એટલે યુ વસ્તુ અંતર. હવે અહીંયા સંજ્ઞા પ્રણાલી લીધેલી છે ટેક્સ્ટબુકમાં, આપણે પણ લઈ શકીએ. હવે એચ ડેસ અપોન એચ એટલે કોણ, એમ એમ બોલે તો મોટવણી, એચ ડેસ અપોન એચ એટલે મોટવણી. એ પહેલાં સંજ્ઞા પ્રણાલી જરા લઈએ, તો મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન ગણે. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે કોઈ પણ અરીસામાં મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન ગણે, તો આ મુખ્ય અક્ષ થઈ, એની ઉપરની ઊંચાઈ એચ થઈ, એટલે કે વસ્તુ ઊંચાઈ ધન ગણાય. મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ ગણાય, એટલે ઋણ થશે. આપાત કિરણની દિશાના અંતરો ધન ગણાય, એટલે અહીંથી આ તરફના. એક વાત ક્લિયર રાખો, અંતરોમાં બધા અંતર ધ્રુવથી માપવા, આ બધું તો પેલા ચોખવટ કરેલી છે. એટલે આપાત કિરણ આમ થયું તો આ તરફના અંતર ધન ગણાય. આપાત કિરણની વિરુદ્ધ પેલા તો ઊભી જવાનું ધ્રુવ પાસે, અને આપાત કિરણની દિશા આ તરફ છે તો ધ્રુવથી આ બાજુના અંતર ધન ગણાશે, અને ધ્રુવથી આપાત કિરણની વિરુદ્ધના એટલે આ બાજુના, આ જમણી બાજુ થઈને આ ડાબી બાજુ થઈ આપેલ આકૃતિમાં, તો આ બાજુના અંતર ઋણ ગણાય. તો હવે ધ્રુવથી વી પણ આ તરફ છે ને યુ પણ આ તરફ છે આપેલ આકૃતિમાં, તો બંને ઋણ થશે. ધ્રુવથી વી અને યુ બંને આ બાજુ છે, એફ પણ આ બાજુ છે, એટલે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પણ ઋણ હોય, પ્રતિબિંબ અંતર આપેલ કિસ્સામાં ઋણ છે, અને આપેલ કિસ્સામાં વસ્તુ અંતર ઋણ છે. વસ્તુ અંતર તો કોઈ પણ અરીસામાં ઋણ જ આવે, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ જ હોય, કારણ કે વસ્તુમાંથી જ આપણે હંમેશા કિરણો દોરીએ, ઉદગમ અથવા વસ્તુ જે કયો તે, તો આ બંને ઋણ થશે. તો આ સંજ્ઞા પ્રણાલી આપણી પાસે ક્લિયર છે, એના આધારે આ સંજ્ઞા પ્રણાલી કારણ લેશું. સંજ્ઞા પ્રણાલી ફરી સંજ્ઞા પ્રણાલી કેમ, તો કે હંમેશા અરીસામાં બધા અંતરો ધ્રુવથી મપાય, એટલે કે ધ્રુવને આપણું ઉગમ બિંદુ કીધું, તો ધ્રુવ પાસે ઉગમ બિંદુમાં ઊભી જાઓ, અહીંયા ઉગમ બિંદુ હોય તો આ ધન એક્સ થાય, આ ઋણ એક્સ થાય, ઉપર ધન વાય થાય, નીચે ઋણ વાય થાય. એટલે કાર્તેઝિયન આમ પદ્ધતિ મુજબ જ આ સંજ્ઞા પ્રણાલી છે, અને આ સંજ્ઞા પ્રણાલીના આધારે જ આપણે પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરી શકીએ, એટલા માટે સંજ્ઞા પ્રણાલી ઉપયોગી છે. ગુડ, તો હવે તમે સમજી ગયા, ધ્રુવથી આ બાજુના ધન, તો આ બાજુ એક પણ અંતર આપેલ આકૃતિમાં નથી, એટલે અહીંયા ધન તો આવશે જ નહીં, અંતર બધા અંતરો આ બાજુ છે, વી ને યુ બધા અંતરો, એટલે આપણી પાસે અંતર બેસશે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર, તો આ વી ને યુ ઋણ થશે. ઊંચાઈમાં તો કે મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન ગણાય, એટલે વસ્તુ ઊંચાઈ ધન ગણાય, એચ ધન ગણાશે. નીચેની ઊંચાઈ ઋણ ગણાય, એટલે એચ ડેસ ઋણ ગણાય. આપણે 10માનો સંજ્ઞા પ્રણાલીનો લેક્ચર પણ જોઈશું. અહીંયા મૂળ વાત ઉપર આપણને ટોપિક પ્રમાણે જોઈએ તો માઇનસ માઇનસ કેન્સલ, અને તો આપણી પાસે એચ ડેસ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે માઇનસ વી અપોન યુ.
आ माइनस कैंसल करा तो आ माइनस अहीं तो माइनस बी अपोन यू सीम्पल बात है सीम्पल गणित है हम एच डेस अपोन एच एट मोटवणी एम तेथी एम इज इक्वल टू माइनस वी अपोन यू आ मोटवणी सूत्र अंतर माटे से अंतर आधारित से अंतर अपनी पास के बी क्या क्या प्रतिबिंब अंतर અને વસ્તુ અંતર આ અંતર આધારિત મોટવણીનું સૂત્ર થયું આ ઊંચાઈ આધારિત મોટવણીનું સૂત્ર થયું કોઈ પણ સૂત્રમાં એકમ વિહીન જ જાય છે શું કામ સમાન રાશિનો ગુણોત્તર એટલે એકમ ન હોય મોટવણીને હવે મોટવણીને આપણે ચર્ચા કરતા હતા કે પ્રકાર કેમ નક્કી કરી શકશું જો મોટવણી આ ગુણોત્તર પ્રમાણે આપણે એક્ઝામ્પલમાં પણ જોઈશું જો જવાબના અંતે મોટવણી ધન આવે મોટવણી કોઈ પણ એક્ઝામ્પલમાં ગણવાની થશે તો મોટવણી ધન આવે તો હંમેશા કેવું પ્રતિબિંબ આભાસી અને ચતું હોય આ સંજ્ઞા પ્રણાલીનું મહત્વ છે આપણે પહેલા છ કેસે દસમામાં યાદ રાખતા અહીંયા સિમ્પલ એમસીક્યુમાં પણ આવી શકે કે મોટવણી ધન હોય કોઈ પણ અરીસાની તેમાં પ્રતિબિંબનો પ્રકાર જણાવો તો આભાસી અને ચોથું અને જો મોટવણી ઋણ હોય અરીસા માટે જ વાતો છે લેન્સમાં ઉલટું આવશે જો મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય એટલે આ વાત આપણને ક્લિયર થઈ ગઈ બીજો મોટવણીના મૂલ્યના આધારે વાત હોય તો ભાઈ આ સૂત્ર તમે આપેલ આકૃતિ ટેક્સ્ટબુકમાં બીજી પણ બે આકૃતિ છે તમને અહીંયા ચોખવટ પણ છે ટેક્સ્ટબુકમાં કે આ સૂત્ર યાની કે એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ ઇઝ ઇક્વલ ટુ એચ ડેસ અપોન એચ આ સૂત્ર વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ માટે આ સૂત્ર સત્ય છે આભાસી અને ચતું હોય તો આ સૂત્ર હોય આ ધન હોય હું કામ ધન હોય જરા પ્રતિબિંબ અરીસાની પાછળ જતું રહે એટલે પ્રતિબિંબ અંતર ધન આવશે એટલે વી ધન રહેશે આ બાજુ માઇનસ રહેશે આ બાજુ તો માઇનસ રહેશે કેન્સલ એટલે મોટવણી ધન થશે ક્લિયર મૂળ વાત ઉપર આવીએ મોટવણીનું મૂલ્ય જે આપણે ચર્ચા કરતા હતા મૂલ્ય એટલે એમાં ધન ઋણ ધ્યાનમાં ન લેવું એટલે માનાંક લઈ લેવો મોડ એમ ઇઝ ગ્રેટર દેન વન તો વસ્તુ કરતાં મોટું તો મોટું પ્રતિબિંબ સિમ્પલ વાત છે એમ ગ્રેટર દેન વન ક્યારે આવે અંશ મોટો અને સેદ નાનો હોય ગણિતથી સમજી શકીએ અને જો મોટવણીનું માન લેસ દેન હોય તો પ્રતિબિંબ કેવું હોય નાનું હોય બધા એમસીક્યુમાં ટ્રેક છે યાદ રાખો મોટવણી ઇઝ ઇક્વલ ટુ વન હોય તો તો વસ્તુ જેવડું હોય જો કોઈ વસ્તુ સી પર હોય તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય સી પર દસમાનો ધોરણ દસનો કેસ યાદ કરો જો કોઈ વસ્તુ સી પર રાખવામાં વક્રતા કેન્દ્ર પર તેનું પ્રતિબિંબ પણ સી પર રચાય અંતરગોળો દિશામાં કેવડું તો એમાં એમ યાદ રાખતા વસ્તુ જેવડું મતલબ કે એની મોટવણી વન હોય મોટવણીની કિંમત એક હોય આ હતી મોટવણીની માહિતી આ મોટવણીના આધારે આપણે એક્ઝામ્પલ એમસીક્યુ ટૂંકા પ્રશ્નો વગેરે સરળ પડે મોટવણીનું સૂત્ર તારવો તો આ પ્રમાણે તારવવાનું અંતરના ફોર્મમાં બાકી તો એની વ્યાખ્યા પ્રમાણે સિમ્પલ સૂત્ર એક ટ્રીક આપી દઉં યાદ રાખવાનું આમ જ પ્રતિબિંબના સેદમાં વસ્તુ પછી ઊંચાઈ હોય કે અંતર હોય પ્રતિબિંબ અંતરના સેદમાં વસ્તુ અંતર અહીંયા પ્રતિબિંબ ઊંચાઈના સેદમાં વસ્તુ ઊંચાઈ એટલે યાદ રાખવાનું કેમ પ્રતિબિંબના સેદમાં વસ્તુ ઊંચાઈ હોય તો પાછળ ઊંચાઈ લગાડી દેવાનું અંતર હોય તો અંતર અને બાકી સંજ્ઞા પ્રણાલી જાળવવી અંતરમાં માઇનસ આવે ઊંચાઈમાં પ્લસ સૂત્ર એચ ડેસ અપોન એચ અસ્તુ પૈસાના સૂત્ર ભણતી વખતે આપણે વાત કરી હતી 313 પેજ પરના 4 પોઈન્ટ હવે 313 પેજ આપણા ટેક્સ્ટબુક મુજબ આ 4 પોઈન્ટ જરા સમજવા અને આ ઉપયોગી છે કિરણાકૃતિ દોરવા આપણા પ્રતિબિંબ રચવા બધું સમજવા માટે આ ઉપયોગી છે જરા ટેક્સ્ટબુક મુજબ ધોરણ 10ના લેક્ચરની પણ વાત કરી હતી હવે અહીંયા ટેક્સ્ટબુકમાં સિદ્ધાંતમાં આપણે વસ્તુના એક બિંદુમાંથી ઉત્સર્જિત થતા કોઈ પણ બે કિરણોની જો આપણે વાત થઈ હતી બે કિરણો ધ્યાનમાં લેવાના તેમનો ગતિપથ દોરી બંને કિરણોનું સેદન બિંદુ શોધી ગોળી અરીસાથી થતા પરાવર્તનને લીધે મળતું પ્રતિબિંબ શોધી શકીએ આપેલ આકૃતિમાં ત્રણ કિરણો છે જોજો એથી એમ એક કિરણ એથી પી બીજું કિરણ અને એથી એન
આપણું થર્ડ કિરણ, પણ બે કિરણોથી પણ આપણે રજૂ કરી શકીએ પ્રતિબિંબ. અહીંયા આપણી જરૂરિયાત ત્રિકોણોની હતી એટલે ત્રણ કિરણો દોરેલા છે. હવે મૂળ પહેલો પોઈન્ટ હું કે કોઈ બિંદુમાંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ તે પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય. હવે સમાંતર કિરણ હંમેશા અનંત અંતરેથી આવતું હોય અને અનંત અંતરે આપણે વસ્તુનું સ્થાન રાખીએ તો આપણે આવું શીખેલા છે કે એનું પ્રતિબિંબ એફ પર રચાય. તો આપણું સમાંતર કિરણ અહીંયા એમ છે. જો આની વાત કરી તો આપણા માટે આપાત કિરણ થયું, તો એમ છે એ પરાવર્તન પામી, અને જો અહીંયા એફ માર્યું તો આપણું પરાવર્તિત કિરણ થયું. એમ આપાત કિરણ થયું અને હું લાસ્ટ સુધી જાઉં તો એમ ડી આપણા માટે પરાવર્તિત કિરણ થયું. હવે જો એમ છે એ મુખ્ય અક્ષને કેવું છે, સમાંતર. આ બે સમાંતર છે તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ આવે. એટલે પહેલો પોઈન્ટ એવું કહીએ આપણને. બીજો પોઈન્ટ અંતરગોળ અરીસા. જો અહીંયા અંતરગોળ અરીસો દોરેલ છે એટલે અંતરગોળ અરીસાનું ધ્યાનમાં લેશું. અંતરગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ પાછું પરાવર્તન પામીને વક્રતા કેન્દ્રમાં જ આવે. અહીંયા બહિર્ગોળ અરીસાની પણ સાથે વાત છે, પણ એ આકૃતિમાં અંતરગોળ છે એટલે આપણે અંતરગોળની જ વાત ધ્યાનમાં લેશું. જો વક્રતા કેન્દ્રમાંથી એટલે કે સીમાંથી પસાર થતું કિરણ, જો આ પાદ કિરણ થયું આપણા માટે એ થી સી, આ કિરણની વાત આલે એ થી સી અને એન પાસે આવ્યું જો આપાત કિરણ, તો રિફ્લેક્શન પામી જો એનમાંથી પાછું આપણને અહીંયા તીર બતાવ્યું, એનમાંથી ફરીથી પાછું કેમ આવે સીમાંથી, હું કામ આવું છે. તો તમે ખ્યાલ હોય તો વક્ર સપાટીમાં લંબ કેમ દોરાય, આપણો અરીસો આખો આ રીતે વર્તુળ હશે, લંબ કેમ દોરાય હંમેશા વક્ર અરીસામાં. વક્ર અરીસાનો લંબ હંમેશા એના કેન્દ્રમાંથી એટલે કે એની ત્રિજ્યા હંમેશા વક્ર સપાટીને લંબ હોય. વર્તુળને લંબ કોણ હોય, વર્તુળની ત્રિજ્યા. આપેલા બિંદુએ વર્તુળનો લંબ કોણ હોય, તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા યાને કે એની ત્રિજ્યા. સિમ્પલ વાત છે. તો લંબ રૂપે આપાત થાય તો પરાવર્તન લંબ રૂપે જ થાય ને, કારણ કે આપાત કોણમાં ઝીરો આવે તો પરાવર્તન કોણ પણ ઝીરો હોય. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. એટલે બીજો પોઈન્ટ આપણને એ શીખવે છે. એટલે સીમાથી જો કોઈ કિરણ આપાત થાય તો પરાવર્તન પણ સીમાથી જાય છે. કેમ કે એમાં આઈ અને આર આ ખાસ યાદ રાખજો, કોઈ કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય તેનો આપાત કોણ કે પરાવર્તન કોણ કેટલો હોય તો હંમેશા યાદ રાખજો ઝીરો. આ એમસીક્યુ છે આપણા માટે. એટલે આ ચારેય પોઈન્ટ આપણને થિયરીમાં ક્યાંય લખવાના નથી થતા, પણ સિદ્ધાંત કિરણાકૃતિ સમજવા માટે અથવા એમસીક્યુ પૂછવા માટે આ મહત્વના ચારેય પોઈન્ટ છે. એટલે અહીંયા હું ફરી રજૂ કરું છું. હવે ત્રીજો પોઈન્ટ આપણો આ છે કે અંતરગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, અંતરગોળનું જ વાંચી એટલે અથવા વાળું હું નહીં વાંચી, કિરણ પરાવર્તિત પામી અને મુખ્ય અક્ષને સમાંતર થાય. એટલે આપણે જે પહેલો પોઈન્ટ વાંચ્યો ને, આ પહેલો ને ત્રીજો આ બેને અહીંયા ઉલટાવ્યા. તમે આપાત સમાંતર કરો તો પરાવર્તન કેમાંથી આવે, એફમાંથી. હવે આપાત એફમાંથી કરો તો પરાવર્તન કેમાંથી આવે, સમાંતરમાં. એટલે આ પોઈન્ટને પહેલાને ત્રીજા પોઈન્ટને ઉલટાવ્યા. એટલે પહેલી વાત છે એ ત્રીજી વાત છે, પણ ઉલટું કર્યું. ક્લિયર થઈ ગયું. હવે ચોથો પોઈન્ટ, અરીસાના ધ્રુવ સાથે કોઈ પણ કોણે આપાત થતું કિરણ પરાવર્તિત કિરણ પરાવર્તનના નિયમોનું પાલન કરે. એ વળી હું હમણાં આપણે મોટવણી ભણાયા એમાં મેં જો આ જ કિરણ ધ્યાનમાં લીધું, એપી અને પીએ ડેસ. તો એપીમાં આપાત કોણ છે અને આપણો પરાવર્તન કોણ, આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય, એમાં લંબ કોણ થાય, સીપી. આ સીપી યાને કે મુખ્ય અક્ષી આપણો લંબ થશે. તો આ આકૃતિની મદદથી આપણે આ ચારેય પોઈન્ટ સમજી ગયા. હમણાં મોટવણીના સૂત્રમાં ભણી એ જ વાત અહીંયા રજૂ થઈ ચોથા પોઈન્ટમાં, કે અરીસાના ધ્રુવ સાથે કોઈ પણ કોણે આપાત થતું કિરણ પરાવર્તિત કિરણ પરાવર્તનના નિયમોનું પાલન કરે. હવે પરાવર્તનના નિયમો તમને ખબર છે, આપાત કોણને પરાવર્તન કોણ સમાન હોય, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામે હોય, તો આપણું આપાત છે અને આપણું પરાવર્તિત છે એ લંબની સામસામે છે એવું જોઈ શકીએ. તો આ હતા ચારેય પોઈન્ટ જે એમસીક્યુ માટે પણ મહત્વના છે. હવે આપણે એક્ઝામ્પલ જોવો. એક્ઝામ્પલ પહેલો જ જોવો આ ચેપ્ટરનો, એ પણ જરા ટેક્સ્ટબુકમાં એકદમ ઇઝી છે. આ પહેલો પોઈન્ટ યાદ રાખજો, આ બધા આકૃતિ યાદ રાખજો. એ આકૃતિ જ આપણને સીધી, ત્યાં હું પેજ બદલું છું, આપણને ઉદાહરણ એક રજૂ થાય. ઉદાહરણ એક 9.1 આકૃતિ આપણી અગાઉની, તમે બુક સામે રાખજો. અંતરગોળ અરીસાની નીચેની અર્ધ પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. હવે જો અંતરગોળ અરીસો આપણો આ પ્રમાણે હોય,
એમાં અડધી ઢાંકી દીધી, એટલે અડધી ધારો કે આમાં ક્યાંક થાય તો આ અડધી ઢાંકાઈ ગઈ એમ માનું નીચેની. આપણી મુખ્ય અક્ષ હતી અહીંયાથી આપણે દોરું તો આ મુખ્ય અક્ષમાં અડધી નીચેની ઢકાઈ ગઈ. હવે નીચેની ભલે ઢકાઈ ગઈ તો મુખ્ય અક્ષ, હવે મુખ્ય અક્ષ કોને કહીએ? અરીસાના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા. તો હવે મધ્ય બિંદુ અહીંયા જતું રહે, પેલા અહીંયા હતું હવે અહીંયા જતું રહે. આ અરીસાની સામે મૂકેલી વસ્તુને પ્રતિબિંબ પર શી અસર થાય? મતલબ કે અરીસો અડધો કરી દીધો એમ જ થયો ને, અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધો એટલે કે અરીસો અડધો જ આપણા સામે છે. તો આપણને પેલો તો આ પ્રશ્ન જોઈને તો એમ જ થાય, વાંચી લે તો એ બધો જવાબ તમને ખ્યાલ છે, તમે બધા એ બાબતમાં આગળ જ છો, પ્રાથમિક નોલેજ હોય જ આપણી પાસે. અડધો ઢાંકી દે એટલે પહેલો સવાલ તો એ થાય, સાહેબ પ્રતિબિંબ અડધું થઈ જાય, તદ્દન ખોટું. જો અહીંયા આપણે લખ્યું, આપ કદાચ વિચારતા હશો, જો આપણને ટકોર કરે કે વસ્તુનું પ્રતિબિંબ અડધું થઈ જાય, પરંતુ એવું થતું નથી. ભાઈ અરીસો પોતાના ગુણધર્મો જાળવી જ રાખે. અરીસો પોતાના ગુણધર્મો શું? તો કે પરાવર્તન કરે. હવે વસ્તુ અરીસો અડધો કરવાથી વસ્તુ તો અહીંયા સામે છે, તો એ આખી જ વસ્તુનું પ્રતિબિંબ આપશે ભાઈ, પરાવર્તન તો તમામ કિરણો પામશે. અરીસાના બાકીના ભાગનું દરેક બિંદુ પાસે પરાવર્તનના નિયમો તો લાગુ પડતા જ હોવાથી પ્રતિબિંબ સમગ્ર વસ્તુનું જ મળશે ભાઈ. પણ અહીંયા જો આ વાત એમસીક્યુમાં યાદ રાખજો ખાસ, હા પ્રતિબિંબની તીવ્રતા જરૂર ઘટે. અરીસો અડધો થવાથી એની તીવ્રતા અડધી થઈ જાય, મતલબ કે પ્રતિબિંબ ઝાંખું થઈ જાય એમ કહ્યું તો પણ હાલે. પૂરેપૂરા અરીસામાં તમારું પ્રતિબિંબ જો તો તેજસ્વી હોય, અને હાફ કરી દો તો તેજસ્વીતા અડધી થઈ જાય. એટલે 9.1 ઉદાહરણ આપણે સમજવાનું આ રીતે છે કે કોઈ પણ અરીસો અડધો કે પા કે પૂર્ણો કે જે કરે તે પ્રતિબિંબની સાઇઝમાં કોઈ મેટર ન થતી, મતલબ કે એના પરિમાણમાં કોઈ બદલાવ ન થતો, જેટલું હોય એટલું જ આવે પ્રતિબિંબ તો. બટ એની તીવ્રતા જેટલી થાય, મતલબ અડધો થાય તો અડધી થઈ જાય, પા થાય તો પા થઈ જાય, એમ એના વિભાગ પ્રમાણે પ્રતિબિંબ પર આવી અસર થાય. એટલે આ તો પેલું ટૂંકો પ્રશ્ન કયો, એમસીક્યુ કયો, જે કેવું હોય તે. હવે આપણે ઉદાહરણ 2 પણ જરા અહીંયાથી જ ભણી લઈએ, મતલબ કે એ પણ ગણતરીવાળું નથી, એ પણ સમજવા જેવું છે. આ રીતે થિયરેટિકલ ઉદાહરણ છે આપણું 9.2. અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિ દર્શાવી છે, એમાં એક મોબાઈલ ફોન મૂક્યો હતો. મોબાઈલ તમને આ આ મોબાઈલ દેખાય, આ મોબાઈલ એનું હું એમ કહું કે એ વાળો ભાગ છે પહેલો સેડો છે ધારો કે, અને બી વાળો ભાગ છે બીજો સેડો છે. આવું આપણે સમજીએ કે યોગ્ય આકૃતિથી તેનું પ્રતિબિંબ મેળવો. હવે આપણને પ્રશ્નમાં જ આકૃતિ આપી દીધી, એટલે આકૃતિ ખરેખર આપણે દોરવાની છે હવેથી. આ એક આકૃતિ તો રાઈટ, મેં રાઈટ પડી એ આકૃતિ આપેલ છે, આ આકૃતિ તો આપણે નિર્માણ કરવાની હોય. સવાલ એમ પૂછો, મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધારિત રાખે છે? આપણે વારાફરતી એક એક પ્રશ્ન જોઈએ. મોટવણી એક સમાન કેમ નથી? તો હવે જો પહેલો ભાગ મેં અહીંયા દોર્યો, એ ક્યાં આવ્યો અરીસામાં? અહીંયા આપણું સી છે, યાની કે વક્રતા કેન્દ્ર છે. જો અહીંયા હું તમને રેડમાં પોઈન્ટથી, આ સી છે આપણું, અહીંયા મુખ્ય કેન્દ્ર એ આપશે, અહીંયા આપણો ધ્રુવ પી છે. હવે ધોરણ 10 ઓલા 6 કેસ યાદ કરીએ તો પેલો સેડો ક્યાં આવ્યો? તો કે સી અને એફની વચ્ચે. હવે સી અને એફની વચ્ચે હોય તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય? સી થી દૂર. યાને કે જે હું આ લીટો દોરું, અહીંયા જો સ્ટ્રેટ દોરું તો આ પ્રમાણે દોરું, તો આ ભાગ એનું પ્રતિબિંબ અહીંયા આવે સી થી દૂર. કેવડું આવો સવાલ પૂછવો છે? સી અને એફની વચ્ચે વસ્તુ હોય તેનું પ્રતિબિંબ કેવડું? તો એમાં આપણે કહેતા વસ્તુ કરતા મોટું, એટલે કે આ ભાગ જે હું અહીંયા રેડ કલરથી ઘટ કરું એના કરતા મોટું, એટલે જો આ સેડો મોટો થયો એનું રીઝન આ. બીજો સેડો ક્યાં આવ્યો? તો કે સી પર. તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય? સી પર જ રચાય વસ્તુ જેવડું. એટલે કે બીજા સેડાની જે આ સાઇઝ છે, હું અહીંયા જો ઘટ કરથી ફરીથી આ બી પાસેથી સી પાસે હું આ માર્કર ક્રોસ કરું, તો એ જ સેડો અહીંયા જ રચાય ભાઈ. એટલે બી નું પ્રતિબિંબ બી ડેશ થયું, એમ એ સેડાનું પ્રતિબિંબ ક્યાં થયું? તો કે એ ડેશ અહીંયા થયું. અને જો પ્રતિબિંબના અહીંયા વિકૃતિ આવવાનું કારણ આ છે. વિકૃતિ એટલે સમજાય ને ભાઈ, એના આકારમાં ફેરફાર. વિકૃતિ આપણે ધોરણ 11 આવી ગઈ,
કૃતિનો વિરોધ થઈ ગયો, મતલબ કે આપણી જે મેઇન આકૃતિ છે એના કરતાં મોબાઈલનું પ્રતિબિંબ આવું થઈ ગયું. એનું રીઝન તો કે એક શેડો સી પર પડ્યો તો એનું પ્રતિબિંબ સી પર જ રચાણું, જ્યારે બીજો શેડો મોબાઈલનો સી અને એફની વચ્ચે છે એનું પ્રતિબિંબ આપણું સીથી દૂર રચાય. એટલે ખરેખર આ જે તમે એ બી વાળો ભાગ છે ને, એ થી બી, એનું પ્રતિબિંબ આ પ્રમાણે બી ડેસ એ ડેસ આ તરફ જાવે એમ પ્રતિબિંબની સાઇઝ વધતી જાય, કહેવાય એવું માગું જો આ તરફ જાવે. એટલે આ સિમ્પલ વાત છે. આ જ કારણસર આ ભાગની યાને કે બી શેડાની અને એ શેડાની મોટવણી અલગ અલગ થાય, કારણ કે બેમાં પ્રતિબિંબ ઊંચાઈમાં ફેરફાર છે એટલે મોટવણી એક સમાન આ માટે નથી. ફરીથી જરા ટેક્સ્ટબુકના જવાબ, મોબાઈલનું પ્રતિબિંબ મેળવવા માટે કિરણોનો માર્ગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. મુખ્ય અક્ષને લંબ સમતલના ભાગનું પ્રતિબિંબ એસ સમતલમાં રચાય એ આપણે ક્લિયર છે, તે તેટલા જ પરિમાણનું હશે. એટલે કે બી ડેસ સી ને બી સી બે સમાન છે, કારણ કે સી પર વસ્તુ હોય તો પ્રતિબિંબની મોટવણી એક સમાન નથી, એ તમે જાતે જ સમજી શકો. એટલે આપણી ઉપર જ આપ્યું, મેં સમજાવી દીધું ભાઈ. હું કીધું કે સી પર શેડો હોય તો એનું પ્રતિબિંબ સી પર રચાય અને બીજો શેડો આપણો સી અને એફની વચ્ચે છે. ખરેખર અહીંયા આકૃતિમાં મેં પેલો લખ્યો, એટલે કે પેલો શેડો આપણો સી અને એફની વચ્ચે છે, આ શેડાની વાત આલી એ વાળો, તેનું પ્રતિબિંબ સીથી દૂર રચાય. આ માટે મોટવણી બંને શેડાની અલગ અલગ મળે. ભાઈ અહીંયા આપણને કીધું કે મોબાઈલના સ્થાન પર આધારિત છે આ વિકૃતિ, 100% આધારિત છે. તમે વિચારો આ મોબાઈલની ગોઠવણી હું હજી આગળ લઈ લઉં તો, એટલે કે પહેલો શેડો છે એને એફ ઉપર રાખી દઉં અને બીજો શેડો છે એને સી અને એફની વચ્ચે રાખી દઉં, મતલબ કે ધારો કે હું મોબાઈલની ગોઠવણી આ પ્રમાણે કરી દઉં તો હવે તમે જાતે વિચારો આનું પ્રતિબિંબ ક્યાંય છે. એક શેડો મેં એફ પર મૂકી દીધો આ એ વાળો આલો, અને આ બીજો શેડો મેં અહીંયા મૂકી દીધો બોલે તો સી અને એફની વચ્ચે. હવે તમે વિચારો આનું પ્રતિબિંબ કેવું હશે. આ માઇન્ડ વર્કમાં આપું, હોમવર્કમાં આપું, આ આકૃતિ સિમ્પલી સમજી શકો. સતાય કોઈ ડાઉટ હોય તો કોલ, વોટ્સઅપ જે કરવું હોય તે. અસ્તુ, જય ભગવાન.